નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. તિલકવાડાની સરકારી હોસ્પિટલ ખાતે અતિ જોખમી સગર્ભા માતાઓ માટે પ્રોટીન યુક્ત આહાર કીટ વિતરણ તથા ચકાસણી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી આરોગ્યને લગતી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ દરેક દર્દીને મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે. ત્યારે ખાસ કરીને સગર્ભા માતાઓ માટે આરોગ્ય વિભાગ રાત દિવસ ખડેપગે કામ બજાવે છે, જેથી દરેક માતા તંદુરસ્ત રહે. તિલકવાડાની સરકારી હોસ્પિટલ ખાતે સગર્ભા માતાઓ માટે પ્રોટીન યુક્ત આહાર કીટ વિતરણ તથા ચકાસણી માટેના કેમ્પ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકાની 43 જેટલી અતિ જોખમી સગર્ભા માતાઓ તથા 20 જેટલા ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જોખમી સગર્ભા માતાઓને તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. નમસ્કાર, આજે તિલકવાડ આરોગ્ય ખા કચેરી અને સીએસસી તિલકવાડાના સામૂહિક પ્રયત્નથી આજે અનુભવ મિશન દ્વારા અતિ તિલકવાડા તાલુકાની અતિ જોખમી સગર્ભા માતાઓની પેલા કીટ વિતરણ છે, જેમાં તમામે તમામ સગર્ભા માતાઓ જે અતિ જોખમી છે એમનું બધું તપાસ થાય છે અહીંયા અને બધાનું કીટ વિતરણ થશે. હવે તપાસમાં અતિ જોખમીમાં જેનું VMI 17 કરતાં ઓછું છે, જે ઓલરેડી બે સીઝર થયું છે, જે સેન્ટર પ્રીવિયા છે, જે સિકલ સેલ ડિઝીઝ છે અને એવા જે કારણો છે એ બધાનું તપાસ ફરીથી થશે અને અતિ જોખમીનું લક્ષણો પ્રમાણે એ લોકોને સમજણ પાડવામાં આવશે. સીએસસી તિલકવાડાનો ડૉક્ટર દ્વારા અને નિષ્ણાંતશ્રી પણ એમનો તપાસ કરશે અને સાથે સાથે બધાનું અનુભવ મિશન તરફથી એક ન્યુટ્રિશન કીટ, પૌષ્ટિક આહાર કીટ પણ વિતરણ કરવામાં આવે છે, જેમાં પ્રોટીન પેલા જે પ્રોટીન પાવડર છે, જાત જાતો પેલા દાળ છે, ચોખા છે અને અન્ય બધા છે. તો બધાનું બહુ જ આપણા તરફથી હું કહું છું કે બધા એનો લાભ લે અને હું તિલકવાડા આરોગ્ય ખાતા તરફથી અનુભવ મિશનનો ફરીથી ધન્યવાદ કરું છું, જેના મહેનતથી મારા સગર્ભા માતાઓને મળે છે. ધન્યવાદ. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા.